नमस्कार खेडूत मित्रों, खेडूतो माटेना रोजे रोजना जरूरी तमाम समाचार मात्र 3 मिनिट में जाणीशुं। पण ए पहेला जे पण मित्रोए खेडूत दुनिया चेनल ने सब्सक्राइब नथी करी तो फटाफट चेनल ने सब्सक्राइब करी लेजो अने बाजूमां रहेलू घंटडीनुं बटन दबावी देजो। तो समाचार नंबर 1, जाणीता हवामान निष्णात अंबालाल पटेले भर उनाळे मावઠાની आगाही करी छे। सीजननी शुरुआतमां ज કાળઝાળ गर्मी पड़ी रही छे, ત્યારે આગામી 5 માર્ચથી 7 માર્ચ વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં માવઠાની આગાહી કરી છે। સમાચાર નંબર 2, અમદાવાદમાં કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ માર્કેટયાર્ડ આખું સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેમાં આરસીસી રોડ, વેબ્રિજ, પાર્કિંગની વ્યવસ્થા, બેંક, એટીએમ અને સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત આ માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે સસ્તામાં રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ માર્કેટયાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે અને ખેડૂતોને તેમના પાકના સારા એવા ભાવ મળે એ માટે પણ ધ્યાન રાખવામાં આવશે। સમાચાર નંબર 3, વિરમ ગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ખેડૂતો સાથે મળીને આંદોલન કરવાની ચીમકી આપી છે। હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને ખેડૂતોનું શોષણ અટકાવવા માટે પત્ર લખ્યો છે, જેમાં વેપારીઓ પહેલા પ્રતિ 20 કિલો કપાસના કાલામાંથી 14 કિલોની ઘડી ગણતા હતા, હવે 14.5 કિલોની કરી નાખી છે અને જો 14.5 કરતાં ઓછો કપાસ નીકળે તો પૈસા કાપી લે છે। એટલું જ નહીં, ખેડૂતોને પેમેન્ટ પણ 15 દિવસ પછી આપે છે। જો આવી જ રીતના ખેડૂતોનું શોષણ નહીં અટકે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી હાર્દિક પટેલે આપી છે। સમાચાર નંબર 4, ડુંગળી પકવતા ખેડૂતોને મહામૂલી ખેતીના પૂરતા ભાવ માર્કેટયાર્ડમાં મળતા નથી, ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ભાવનગરના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની જાહેરાત કરી છે। ભગવત માન ભાવનગરમાં આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે ભગવત માને ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે તેઓ પોતાની ડુંગળીની ખેતીને નષ્ટ ન કરે। પંજાબની સાથે દિલ્હીની સરકાર પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે। સમાચાર નંબર 5, આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ જતા તમામ ફ્રૂટનું આગમન પણ વહેલું થયું છે, જેમાં સૌના પ્રિય તરબૂચની પણ બહોળા પ્રમાણમાં આવક શરૂ થઈ છે। હાલ તરબૂચ સોમનાથ, વેરાવળ, દ્વારકા અને ખંભાળિયામાંથી આવી રહ્યા છે। રોજ 7-8 ગાડીઓ યાર્ડમાં ઠલવાય છે અને ગઈકાલે 160 ક્વિન્ટલ આવક નોંધાઈ છે અને આ તમામના ભાવ 20 કિલોના 200 રૂપિયાથી લઈને 300 રૂપિયાના ભાવ બોલાયા હતા। સમાચાર નંબર 6, હવેથી રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ 1-8 સુધી ફરજિયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવામાં આવશે। ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ 2023 વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે। રાજ્યમાં અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં ભણતા બાળકોને ગુજરાતી ભાષા શીખવાતી નથી, જેને લઈને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને 2 લાખ સુધીનો દંડ ફટકારાશે। સમાચાર નંબર 7, બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ બટાકાના ભાવ 20 કિલોએ 80 રૂપિયાથી 120 રૂપિયા સુધી બોલાય છે, ત્યારે પોષણક્ષમ ભાવ ન મળતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। છેલ્લા 3 વર્ષથી બટાકામાં મંદી છે, ત્યારે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર। મિત્રો, રોજે રોજના સમાચાર જાણતા રહેવા ખેડૂતો માટેની ચેનલ ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આજ માટે એટલું જ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।